વિચારો। વર્ષભરની કમાણી માટે કરેલી વાવણી જ્યારે નિષ્ફળ જાય ત્યારે જગતના તાત પર શું વીતતી હશે? પોતાના જ હાથે વાવેલો પાક ઉખાડવાની કેમ ચાલતી હશે હિંમત? જે વાવણીમાંથી વર્ષભરનો ખર્ચ કાઢવાનો હતો, જે વાવણીમાંથી બાળકોની ફી ભરવાની હતી, તે જ પાકને પોતાના જ હાથે કાઢતા કેમ ચાલે જીવ? આ દ્રશ્યો આમ તો ધોરાજીના છે, પરંતુ રાજ્યના અનેક ગામમાં આ સ્થિતિ સર્જાઈ છે, કેમ કે વરસાદ ખેંચાયો છે। ધોરાજીમાં ખેડૂતોએ 7 વીઘા જમીનમાં વાવણી કરેલા મકાઈના પાકને ઉખાડી ફેંક્યો છે। વરસાદ ખેંચાતા પાકને પિયતનું પાણી ન મળતા ખેતરમાં વાવેલો પાક મુરઝાઈ ગયો। મારો આખો પાક નિષ્ફળ ગયો છે ને ઉનાળાની જેટલી ખેતી કરી એટલે એનાય કંઈ વળતર મળી નથી, અટાણે કાંઈ મળી નથી। બધું આખે આખું મકાઈ બધી હુકાઈને સાફ થઈ ગઈ છે, કાંઈ કોઈ જાતનું છે જ નહીં। અટાણે બસ ક્યાં વાત રહી, મજૂરી એટલી ચડી ગઈ છે, 3 ગણી મજૂરી મેં ચડાવી બિયારણમાં બધી, તો એ આમાં કાંઈ વળતર મળી નથી। આમ તો સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરી રહી છે, પરંતુ હકીકત જરા કડવી છે। ગત વર્ષે ધોરાજીમાં વરસાદ ન પડવાના કારણે પાક નિષ્ફળ ગયો, પરંતુ ખેડૂતોને નથી સહાય મળી કે નથી પાક વીમો મળ્યો। સાંભળો શું કહે છે ખેડૂત આગેવાન। જ્યારે ખેડૂતોને ગત વર્ષે પણ વીમો મળેલ નથી। ધોરાજી શહેર અને તાલુકાને ગત વર્ષે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ હતો, આમ છતાં પણ સરકારશ્રીની બેદરકારીને કારણે ખેડૂતોને વીમો મળ્યો નથી અને આ વર્ષે પણ આ પાક કાઢી નાખવાની નોબત આવી છે, ત્યારે ખેડૂતોને પૈડા ઉપર પાટા સમાન છે। રાજ્ય સરકાર કૃષિ મેળા કરીને ખેડૂતોની મદદ કરવાનો દાવો કરી રહી છે, ત્યારે જગતનો તાત તેમના ખેતરની દુર્દશા પર નજર નાખવાની સરકારને ટકોર કરે છે। કૃષિ મેળાઓ જ્યારે સરકાર યોજે છે તો અત્યારે કૃષિ મેળા યોજીને ખેડૂતોના ખેતરોમાં યોજવા જોઈએ તો સરકારને ખબર પડે કે ભાઈ આ ખેડૂતની પરિસ્થિતિ શું છે, અને વીમા કંપનીઓ જે આ વીમા મોટા પ્રીમિયમ ઉઘરાવે છે તો અત્યારે તમામ જગ્યાએ ખેડૂતોના સર્વે નંબર જેમાં વીમા લેવાના છે એનો સર્વે કરી અને એમાં કેટલા બિયારણની નુકસાની આગી થઈ છે એ અત્યારે વીમા કંપનીએ ચૂકવવા જોઈએ। શું આ ખેડૂતોને તેમનો પાક વીમો મળશે? શું ખેડૂતોની મદદે આવશે સરકાર? જગતના તાતની આ દુર્દશા જોઈ તેમને કોણ લગાવશે રાહતનો મલમ? જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ જગતનો તાત માથા પર હાથ મૂકી માત્ર લગાવી રહ્યો છે મદદની આશ। હુસૈન કુરૈશી, TV9 ધોરાજી। TV9 गुजराती ने YouTube चैनल ने सब्सक्राइब करो और बेल बटन जरूर दबावो, जेथी दरेक वीडियो ना नोटिफिकेशन तमने मळता रहे।